નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે

વિસ્તારમાં આવેલ આ ગામના લોકોએ જે કર્યું છે ને દર્શક મિત્રો તે જાણીને તમને પણ પાણી આવે તે પહેલા પાડ બાંધવી જોઈએ એ કહેવત યાદ આવી જશે વાત છે જામનગરના રસુલનગર ગામની જ્યાંના ગ્રામજનો આ કહેવતને સાર્થક કરી રહ્યા છે એવું શું કરી રહ્યા છે આ ગ્રામજનો વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો બચવા ગામ ત્યારે જામનગરના રસુલનગરના ગ્રામજનોએ ખભેથી ખભા મળાવ્યા છે વાવાઝોડાની મુશ્કેલીથી બચવા અહી સ્વયંભૂ ગામની વચ્ચે સાવચેતી રૂપે દોરડા બાંધવામાં આવ્યા છે હવે આપને થશે દોડા કેમ તો આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટે ભાગે માછીમારીના વ્યવસાય સાથે લોકો સંકળાયેલા છે તેમના પરિવારજનો સાથે તેઓ અહીં વસવાટ કરે છે આ ગામના લોકો દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સલામતીના ભાગરૂપે ગામની મધ્યમાં ચો તરફ દોડા બાંધી દેવામાં આવ્યા છે જેથી વાવાઝોડા સમયે આ દોડાની મદદથી તેને પકડીને આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી તેઓ પહોંચી શકે સુરક્ષિત આશ્રય તેઓ મેળવી શકે દર્શક મિત્રો ગામમાં જાનમાલના નુકસાનને અટકાવવા આ નવતર આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટ પર નજર કરીએ તો આ ગ્રામજનોનું એમ કહેવું છે કે તેઓએ ઓગણીસો અઠ્ઠાણુંમાં આવેલ વાવાઝોડાને જોયું છે અને ત્યારે પણ આ રીતે દોડા બાંધીને ગામના પુરુષો મહિલાઓ કે બાળકો સુરક્ષિત સ્થાને પહોંચ્યા હતા સાથે થાય ને ઓછું ગ્રામજનો સલામત રહી શકે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે ગ્રામજનો પણ એકબીજાની સાથે એકબીજાના આવા સાથ સહકાર દ્વારા આવનારી આ કુદરતી આપતા સામે લડવા માટે મળીને સજ્જ બન્યા છે તેવું આ એક અનેરું ઉદાહરણ જે છે ને તે આપણને પણ ઘણું બધું શીખવાડી જાય છે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ